નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણી સ્વાધ્યાય નવમાં એક્ઝામ્પલ નંબર ચૌદ સુધી જોઈ લીધું હવે આજે આપણે એક્ઝામ્પલ નંબર પંદરથી સ્ટાર્ટ કરીએ તો એક્ઝામ્પલ નંબર પંદર જો સમાંતર શ્રેણીના ટી ક્યુ અને આરમાં પદો અનુક્રમે એ બી સી હોય તો બતાવો કે ક્યુ માઇનસ આર ડોટ એ પ્લસ આર માઇનસ પી ઇન્ટુ બી પ્લસ પી માઇનસ ક્યુ ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય આપણે આ સાબિત કરવાનું છે ઇઝ ઇક્વલ ટુ ઝીરો બરાબર અહીંયા જે આપી છે એ આપણે લખી દઈએ કે ધારો કે સમાંતર શ્રેણીમાં એ એ પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી છે આપણે પ્રથમ પદ અહીંયા સ્મોલ એ અહીંયા સ્મોલ બી આપેલું છે એટલે આપણે કેપિટલ એ લઈશું તો ધારો કે સમાંતર શ્રેણીમાં એટલે કે એપીમાં એ પ્રથમ પદ અને ડી સામાન્ય તફાવત છે તો પી ક્યુ અને આર માં પદો અનુક્રમે એ બી અને સી આપેલા હોય તો પીમું પદ એ આપેલું છે એટલે કે એ પ્લસ પી માઈનસ વન ઇન્ટુ ડી બરાબર એ અને આપી દઈએ ઇક્વેસન નંબર વન એવી જ રીતે ક્યુમું પદ એ પ્લસ ક્યુ માઇનસ વન ટુ આપેલું છે બે અને આપી દઈએ ઇક્વેશન નંબર ટુ અને એવી જ રીતે પદ ટુ એ પ્લસ આર માઇનસ વન ઇન ટુ ડી બરાબર આપેલું છે સી એને આપી દઈએ ઇક્વેશન નંબર થ્રી હવે આપણે ક્યુ માઇનસ આર આર માઇનસ પી અને પી માઇનસ ક્યુ સાબિત કરવાનું છે તો પી માઇનસ ક્યુ બને એવી રીતે આપણે અહીંયા સમીકરણ વન અને ટુ લઈએ તો સમીકરણ એકમાંથી આપણે ટુ બાદ કરીએ તો અહીંયા લખીએ ઇક્વેશન વનમાંથી ટુ બાદ કરતા તો ઇક્વેશન નંબર વન એટલે આપણને મળશે એ પ્લસ પી માઇનસ વન ઇન્ટુ ડી માઇનસ એ અહીંયા માઇનસ ક્યુ માઇનસ વન ઇન્ટુ ડી અને ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી

પી q ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી ભાગ્યા પી માઇનસ ક્યુ મળી ગયું હવે એવી જ રીતે આપણે ઇક્વેશન 2 માંથી થ્રી બાદ કરીએ ઇક્વેશન 2 માંથી થ્રી બાદ કરતા અહીંયા આપણે ઇક્વેશન વનમાંથી ટુ બાદ કર્યું તો આપણને પી માઇનસ ક્યુ મળ્યું તો ટુમાંથી થ્રી બાદ કરીશું તો આપણને ક્યુ માઇનસ આર મળશે તો અહીંયા ક્યુ માઇનસ આર ઇન્ટુ ડી બરાબર બી માઇનસ સી આ ડાયરેક્ટ પદ આના પરથી આપણે લખી દીધું તો ક્યુ માઇનસ આર બરાબર બી માઇનસ સી ભાગ્યા ડી ક્યુ માઇનસ આર પદ પણ મળી ગયું હવે જોઈએ છે આર માઇનસ પી તો આપણે ઇક્વેશન ત્રણમાંથી વન બાદ કરીએ ઇક્વેશન 3 માંથી વન બાદ કરતા આ ત્રણમાંથી વન બાદ કરીશું તો આપણને મળશે આર માઇનસ પી તો અહીંયા લખીએ આર માઇનસ પી ઇન્ટુ ડી બરાબર સી માઇનસ એ આર માઇનસ પી બરાબર સી માઇનસ એ ભાગ્યા ડી હવે આપણને આ બધી જ વેલ્યુઓ મળી ગઈ તો આપણે અહીંયા ડાબા બરાબર લખી શકીએ કે ડાબા ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ આર ઇન્ટુ એ પ્લસ આર માઇનસ પી ઇન્ટુ બી પ્લસ પી માઇનસ ક્યુ ઇન્ટુ સી તો ક્યુ માઇનસ આરની આપણે અહીંયા वैल्यू मुके तो आपण ने खबर छे के b - c / d * a एमना m + r - p એટલે કે c - a / d * b + p - q એટલે a - b / d * c હવે આપણે લસા લઈ લઈએ d બધામાં કોમન છે તો આપણે લસા લઈ લઈએ તો અહીંયા એ અંદર ગુણી દઈએ તો એ બી માઇનસ એસી પ્લસ બી સી માઇનસ એ બી પ્લસ સી માઇનસ બી સી હવે આમાંથી જે ઉડતું હોય ઉડાડી દઈએ તો માઇનસ એસી પ્લસ એસી આ મા પ્લસ આ માઇનસ આ પ્લસ બીસી પ્લસ બીસી બધું ઉડી ગયું જીરો ભાગ્યા ડી એટલે આપણને મળશે જીરો આ બરાબર આપણું હતું જબા તો ડાબા બરાબર જબા મળી ગયું હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર સોળ આ એક્ઝામ્પલ આઈ એમ છે તો યાદ રાખો જો કૌશની બાર એ આખું પદ આપણને આપેલું છે એ બી અને સી વાળું તો એ આખું પદ સમાંતર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે એ બી સી પણ સમાંતર શ્રેણીમાં છે આપણને આખું પદ સમાંતર શ્રેણીમાં આપેલું છે આપણે લખી દઈએ એ કૌશમાં વન અપોન બી પ્લસ વન અપોન સી બીજું પદ આપ્યું છે બી કૌશમાં વન અપોન સી પ્લસ વન અપોન એ અને ત્રીજું સી વન અપોન એ પ્લસ વન અપોન બી એ સમાંતર શ્રેણીમાં છે એવું આપણને અહીંયા આપેલું છે હવે આપણે અહીંયા બધામાં લસા લઈ લઈએ તો અહીંયા એમના એમ અહીંયા લસા થશે બી સી તો ઉપર ગુણાશે બી પ્લસ સી ઇન્ટુ બી અહીંયા Y si los A, tú puedes hacer I plus si. Añadir si, añadir I y B los A. Tú puedes hacer I plus B. G, suman tercer chi. હવે આપણે આ એ બી અને સી અંદર ગુણી દઈએ તો આપણને મળશે એ બી પ્લસ એસી ભાગ્યા બી સી બીજું પદ બી એ પ્લસ બી ભાગ્યા એસી અને એસી પ્લસ બી ભાગ્યા એ બી જે સમાંતર શ્રેણીમાં છે હવે આપણે શું કરીશું આ દરેક પદમાં વન ઉમેરીશું તો દરેક માં વન ઉમેરતા તો આપણને મળશે એ બી પ્લસ એસી ભાગ્યા બીસી પ્લસ વન બીજામાં પણ વન ઉમેરવાનું બી એ પ્લસ બીસી ભાગ્યા એસી પ્લસ વન ત્રીજામાં પણ વન ઉમેરવાનું તો એસી પ્લસ બીસી ભાગ્યા એ બી પ્લસ વન હવે આ બીસી અહીંયા ગુણાઈ જાય તો આપણને એક પદ મળશે એ પ્લસ એસી પ્લસ બીસી ભાગ્યા બીસી બીજું બી એ પ્લસ બીસી પ્લસ એસી ભાગ્યા એસી અને ત્રીજું અહીંયા એબી ગુણાશે તો એસી પ્લસ બીસી પ્લસ એ બી ભાગ્યા એબી હવે આપણે એવું કરીએ કે બધા પદ ઉપરથી આપણને ઉડાડતા ફાવે તો અહીંયા આપણે દરેક પદને એ બી પ્લસ એસી પ્લસ બીસી વડે ભાગી દઈએ તો અહીંયા લખીએ દરેક પદને એ બી પ્લસ બીસી પ્લસ એસી વડે ભાગતા હવે આ દરેક પદને આ અના વડે આપણે ભાગી દઈશું એટલે ઉપરવાળા પદો કેન્સલ થઈ જશે અહીંયા એ બી પ્લસ એસી પ્લસ બીસી અહીંયા પણ એ બીસી અને એસી અને અહીંયા પણ તો એ પદ કેન્સલ થઈ જશે તો આપણને નીચેનું એટલે વન અપોન બીસી વન અપોન એસી અને મળશે વન અપોન એ જે સમાંતર શ્રેણીમાં છે તો લખી દઈએ એપીમાં હવે આપણે દરેક પદને એ વડે ગુણી દઈએ તો દરેક પદને એ બીસી વડે ગુણતા તો ઉપર એ બીસી ભાગ્યા બીસી ફરીથી ઉપર એ બીસી ભાગ્યા એસી અને એ બી સી ભાગ્યા એ બી તો અહીંયા બીસી બીસી કેન્સલ તો આપણને મળશે એ અહીંયા એ અને સી કેન્સલ તો મળશે બી અને આ એ બી કેન્સલ તો મળશે સી તો આ પદ આખું સમાંતર શ્રેણીમાં હતું તો એ બીસી પણ આપણને મળી ગયા સમાંતર શ્રેણીમાં છે આ એક્ઝામ્પલ ખાસ યાદ રાખવું પડશે કેમ કે એમાં વન ઉમેરવાનો પછી એ બી પ્લસ બીસી એસી વડે ભાગવાનું છે અને એ બીસી વડે ગુણવાનું છે તો જો આ એક્ઝામ્પલ તમે એકવાર રિવિઝન કર્યું તો જ તમને આવડશે હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર સત્તર જો એ સમગુત્તર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે આખું પર પણ સમગુત્તર શ્રેણીમાં છે તો આપણે અહીંયા લખી દઈએ કે એ બી સીડી સમગુણોત્તર શ્રેણીમાં છે એટલે કે જીપીમાં છે તો એનો રેશિયો આપણને શું મળે બી ઇક્વલ ટુ આપણને મળશે એ આર તો અહીંયા પેલા લખી દઈએ કે ધારો કે આર આ શ્રેણીનો બરાબર સામાન્ય ગુણોત્તર છે તો આપણને બી બરાબર શું મળે અહીંયા આપણે જાણીએ છીએ કે સંગણોત્તર શ્રેણી જી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ બી બંને બાજુ સ્ક્વેર કરીએ તો અહીંયા થઈ જશે જી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ એ બી તો અહીંયા આપણને બી બરાબર મળશે આપણે લીધી એ બરાબર એ બી બરાબર એ આર સી બરાબર એ આર સ્ક્વેર અને એ ડી બરાબર એ આર ગત તો આપણે સાબિત કરવાનું છે કે આખું પદ સમગુણોત્તર શ્રેણીમાં છે તો આપણે અહિયાં લખી દઈએ કે સી રેસ્ટુ એન પ્લસ બી રેસ્ટુ એન એ સમગુણોત્તર શ્રેણીમાં છે તો સમગુણોત્તર શ્રેણીમાં ક્યારે બને જ્યારે વચ્ચેના એટલે કે જે સ્ક્વેર બરાબર એ બી થાય ત્યારે એટલે કે વચ્ચેના પદનો સ્ક્વેર થવો જોઈએ ઇઝ ઇક્વલ ટુ પહેલું પદ અને ત્રીજા પદના ગુણાકાર બરાબર તો અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે બીનો બીની એનઘાત પ્લસ સીની એન ગાતનો વર્ગ બરાબર એની એનઘાત પ્લસ બીની એનઘાત એન ટુ સીની એનગાત પ્લસ ડીની ઘાત આ આપણે સાબિત કરવાનું છે તો આપણે આના પરથી આર્યુ સાબિત કરીએ તો લખી બરાબર પ્લસ ડી રેસ્ટ ટુ એન હવે અહીંયા આપણે એ અને બી સી અને ડીની વેલ્યુ મૂકી દઈએ અહીંયા જે હતી એ તો અહીંયા મૂકીએ તો ये એટલે કે a = તો तो a એટલે પ્રથમ પદ તો a ની n ઘાત + b એટલે ar તો મળશે a ની n ઘાત r ની n ઘાત . c એટલે ar² તો a ની n ઘાત r ની 2n ઘાત + d એટલે ar³ એટલે કે a ની n ઘાત r ની 3n ઘાત હવે આપણે અહીંયાથી a ની n ઘાત કોમન કાઢી લઈએ તો એની એન ગાત કોમન તો આપણને મળશે વન પ્લસ આર ની એન ઘાત ડોટ અહીંયાથી એની એન અને આરની ટુ એન ગાત કોમન કાઢી દઈએ એની એન આરની ટુ એન તો કૌશમાં વધશે વન પ્લસ આરની એન ઘાત હવે આ ગુણાકારમાં જ છે તો એની એન ગાત ઇન્ટુ એની એન ગાત એટલે એની ટુ એન ગાત ડોટ આરની ટુ એન ગાત વન પ્લસ આરનો આર ની ઘાતનો વર વન પ્લસ આરની એન ઘાતનો વર હવે આપણે શું કરીએ કે આખો જે આ ટુ ટુ ગાત છે એને કૌશની બાર આપી દઈએ તો એની એન આરની એન અહીંયા પેલા અંદર ગુણી દઈએ એની ટુ એન ઘાત વાળા પદને તો એની એન આરની એન પ્લસ એની એન આર ની ટુ એન ઘાત એનો વર્ગ હવે આ એન ઘાત ભેગું કરી દઈએ તો એ આરની એન ઘાત પ્લસ એ આર સ્ક્વેર એની એન ઘાત ને આખા કૌશ બાર વર્ગ હવે એ બરાબર શું હતું આપણું એ આર બરાબર બી અને એ સ્ક્વેર અહીંયા લખી દઈએ બીની એન ગાત પ્લસ C ની સાબિત કરવાનું એન મળી ગયું આપણને જવા તો ડાબા બરાબર જબા હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર અઢાર જો એ બી સીડી સમગુણોત્તર શ્રેણીમાં હોય અને જો એ અને બી નો આખું એક સમીકરણ આપેલું છે એક્સક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ બી બરાબર ઝીરોના બીજ હોય અને સી અને ડી એક્સ સ્ક્વેર માઇનસ બાર એક્સ પ્લસ ક્યુ બરાબર બીજ હોય તો સાબિત કરો કે આ બરાબર સત્તર જેમ પંદર થાય આપણે સાબિત કરવાનું છે તો અહીંયા આપણને આપેલું છે કે એક્સક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ પી બરાબર ઝીરોના બીજ આપણને એ અને બી આપેલા છે તો એ પ્લસ બી બરાબર મધ્યમ પદ તો અહીંયા થશે મધ્યમ પદ માઇનસ થ્રી એનું ભાગ્યા વન આ આપણી આગળના એક એક્ઝામ્પલમાં બીજ કેવી રીતે શોધવા એ જોઈ ગયા હતા તો એના પરથી આપણે લખી દીધું કે માઇનસ કૌશમાં માઇનસ થ્રી ભાગ્યા વન માઇનસ માઇનસ કેન્સલ એ આપણને મળશે તો એ પ્લસ બી બરાબર ઇક્વલ ટુ આપણે લઈ લઈએ પી આને આપી દઈએ ઇક્વેશન નંબર ટુ એવી જ રીતે આપણને બીજું સમીકરણ આપેલું છે

અને સી ડી બરાબર આપણને લઈ લઈએ કે ક્યુ આને આપી દઈએ ક્વેશન નંબર ફોર હવે આપણે એ બીસીડી જો સમગુણોત્તર શ્રેણીમાં હોય એ બી સી અને ડી સમગુણોત્તર શ્રેણીમાં છે એવું આપણને કીધેલું છે તો એ બરાબર એ બી બરાબર એ આર સી બરાબર એ આર સ્ક્વેર અને ડી બરાબર એ નો ગન હવે આપણે સમીકરણ વન અને થ્રીમાં વન અને થ્રીમાં આ કિંમતો મૂકી દઈએ અને વન અને થ્રીને વન ને થ્રી વડે ભાગી દઈએ તો અહીંયા વન સમીકરણ છે એ પ્લસ બી એની જગ્યાએ તો એ અને બીની જગ્યાએ આપણે લીધા એ આર બરાબર થ્રી અને સમીકરણ થ્રી સી પ્લસ ડી તો સી બરાબર આપણે ભાગ્યા લીધા એ આર સ્ક્વેર પ્લસ ડી બરાબર લીધા એ નો ઘન ઇઝ ઇક્વલ બાર તો ત્રણ ભાગ્યા બાર અહીંયાથી એ કોમન કાઢી દઈએ તો એ વન પ્લસ ભાગે અહીંયાથી એ આર સ્ક્ર કોમન કાઢીએ તો અહીંયા વન બાય ફોર તો આર સ્કવેર બરાબર ફોર તો આર ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ટુ સામાન્ય ગુણોત્તર આપણને મળી ગયો કે પ્લસ ઓર માઇનસ ટુ પણ આપણે સાબિત શું કરવાનું છે कि q + p જેમ q - p આ ના બરાબર a થાય તો આપણે અહીંયા લખી q + p ભાગ્યા तो q - p તો q ની જગ્યાએ આપણે શું લીધુંતું ab સોરી q ની જગ્યાએ cd અને p ની જગ્યાએ ab તો અહીંયા લખી દઈએ q = cd + ab ભાગ્યા q = cd - ab હવે સી બરાબર આપણે શું લીધું એ આર સ્ક્વેર ઇન્ટુ ડી બરાબર એ આર ઘન પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ એ અને બી બરાબર સી એટલે એ આર સ્ક્વેર ડોટ ડી એટલે એ આર ઘન માઇનસ એ બી એટલે એ આર હવે ઉપરના પદમાંથી આપણે એ અહીંયાથી એ સ્ક્વેર આર कॉमन तो ए स्क्वेर आर ए आ तो ए स्क्वेर आर कोमन काढ़े तो कौंस में बसे आर नी चार घात अँ आर अने आर नो गन ए पांच घात एक आर कॉमन काढ़ दी तो अंदर बसे आर नी चार घात प्लस वन भाग्या नीचे थी ए स्क्वेर आर कोमन काढ़े तो कौंस बसे आर नि चार माइनस वन હવે આરની જગ્યાએ આપણે વેલ્યુ મૂકીએ પ્લસ ઓર માઇનસ ટુ પ્લસ અહીંયા એ સ્ક્વેર તો કેન્સલ પ્લસ વન ભાગે અહીંયા આરની જગ્યાએ ફરીથી કિંમત મૂકીએ પ્લસ ઓર માઇનસ ની માઇનસ હવે કોઈપણનો વર્ગ એની ચાર ઘાત બેકી સંખ્યામાં એનો વર્ગને આપેલું હોય તો શું થઈ જાય પ્લસ એટલે આપણે બેની ચાર ઘાત લઈએ તો આપણને મળશે નીચે સોળ માઇનસ વન તો આપણને મળી ગયા કે સત્તર ભાગ્યા પંદર તો ક્યુ પ્લસ પી જેમ ક્યુ માઇનસ પી બરાબર સત્તર જેમ પંદર જે આપણે સાબિત કરવાનું હતું હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર ઓગણીસ બે સંખ્યાઓ એ અને બીના સમાંતર અને સમગુણોત્તર મધ્યકોનો ગુણોત્તર આપણને આપેલો છે એમ જેમ એન તો બતાવો કે એ જેમ બી બરાબર આ થાય હવે આપણે લઈ લઈએ કે ધારો કે એ અને બીનો સમાંતર તેમજ સમગુણોત્તર મધ્યક અનુક્રમે એ અને જી છે તો સમ સમાંતર મધ્યક હોય તો એ બરાબર થાય એ પ્લસ બી ભાગ્યા ટુ અને સમગુણોત્તર મધ્યક જી બરાબર અંડર રૂટ એ બી હવે આપણને કહેલું છે કે સમગુ સમાંતર અને સમગુત્તર એ બરાબર આપણે વેલ્યુ મૂકી દઈએ એ પ્લસ બી ભાગ્યા ટુ અને જી બરાબર અંડર રૂટ એ બી ઇઝ ઇક્વલ ટુ એમ ભાગ્યા એન હવે આપણે योग वियोग प्रमाण लगाल जैसे तो अह तो लख योग विियोग पद मल से प्लस बी प्लस टू अंडर रूट ए बी भाग्या प्लस बी माइनस टू अंडर रूट ए बी ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ પણ એમ પ્લસ એન્યા પ્લસ બી પ્લસ ટુ એ બી એટલે આપણને મળતું હતું એ પ્લસ નો વર્ગ તો અહીંયા પણ આપણને મળશે રૂટ એ પ્લસ રૂટ બી એનો આખાનો વર્ગ નીચે માઇનસ છે તો માઇનસ સોરી રૂટ એ માઇનસ રૂટ બી આખાનો વર્ગ ઈજ ઇક્વલ ટુ એમ પ્લસ એન ભાગ્યા એમ માઇનસ બંને બાજુ સ્ક્વેર કરી દઈએ તો અહીંયાથી સ્ક્વેર કેન્સલ તો રૂટ એ પ્લસ રૂટ બી ભાગ્યા રૂટ એ રૂટ બી ઇક્વલ ટુ અહીંયાથી રૂટ આવી જશે તો એમ પ્લસ એન અંડર રૂટ અને ભાગ્યા અંડર રૂટ એમ માઇનસ ફરીથી આપણે આનું યોગ વિયોગ પ્રમાણ લઈએ तो योग वियोग उपयोग करता तो अँ प्रथम पद नो योग वियोग अपने करे तो अपने मल से रूट ए प्लस रूट बी प्लस अंडर रूट ए माइनस अंडर रूट बी भाग्या रूट ए प्लस रूट बी माइनस रूट ए मैनस रूट ए ઇઝિકવલ ટુ આ સાઈડ પણ યોગ વિયોગ પ્રમાણે લેવું પડશે તો રૂટ એમ પ્લસ એન પ્લસ રૂટ એ માઇનસ એન ભાગ્યા રૂટ એમ પ્લસ એન માઇનસ રૂટ એ માઇનસ એન હવે અહીંયાથી રૂટ એ પ્લસ રૂટ એ એટલે મળી જશે ટુ રૂટ એ આ રૂટ બી અને માઇનસ રૂટ બી કેન્સલ ભાગ્યા

પ્લસ એમ માઇનસ એ ભાગ્યા રૂટ એમ પ્લસ એન માઇનસ રૂટ એમ માઇનસ એન હવે આપણે આ બંને બાજુ વર્ગ કરી દઈએ તો બંને બાજુ વર્ગ કરતા તો આ સાઈડ આપણે વર્ગ કરીશું તો આ રૂટ કેન્સલ થઈ જશે તો એ ભાગ્યા બી અહીંયા આપણે બંને બાજુ વર્ક કરીએ તો અહીંયા પણ વર્ક કરવો પડશે તો અંડરઉટ એમ પ્લસ એન એમ માઇનસ એન આખાનો વર્ગ ભાગ્યા નીચે એમ પ્લસ એન માઇનસ એમ માઇનસ એનનો આખાનો વર્ગ હવે આ શું બની ગયું એ પ્લસ બીનો વર્ગ તો આપણને શું મળે એ એનો વર્ગ પ્લસ બીનો વર્ગ प्लस टू ए बी एवीज रीते माइनस पर तो ए भाग्या बी तो एमज तो आप अपने मल से एम प्लस एन प्लस एम माइनस एन प्लस टू ए बी ए टू अंडर रूट एम प्लस एन डॉट एम माइनस एन एवज रीते माइनस मल से एम प्लस एन प्लस एम माइनस एन માઇનસ ટુ કૌશમાં એમ પ્લસ એન ડોટ એમ માઇનસ એન હવે અહીંયાથી આ એન એન કેન્સલ થઈ જશે અહીંયાથી પણ એન એન કેન્સલ થઈ જશે તો આપણને મળશે ટુ એમ પ્લસ ટુ એ પ્લસ બીનો વર્ગ એટલે કે એમ નો વર્ગ માઇનસ એન નો વર્ગ ભાગે નીચે પણ ટુ એમ માઇનસ ટુ અંડર રૂટ એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર હવે ટુ ટુ ઉપરથી અને નીચેથી કોમન કાઢીએ અને એક કેન્સલ આઉટ છે ઉપર એમ પ્લસ અંડર રૂટ એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર નીચે એમ માઇનસ અંડર રૂટ એમ સ્ક્સ જે આપણે સાબિત કરવાનું અહીંયા લખ્યું હોય તો લખી દઈએ જેમ એમ માઇનસ અંડર રૂટ એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર વીસ જો એ બી સી સમાંતર શ્રેણીમાં બી ડી એ સમગુણોત્તર શ્રેણીમાં અને વન અપોન સી વન ડી અને વન અપોન ઈ એ સમાંતર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે એ સી ઈ સમગુણોત્તર શ્રેણીમાં છે એટલે આપણે સાબિત કરવાનું છે કે વચ્ચેના પદનો વર્ગ એટલે કે સીનો વર્ગ બરાબર એ ઇન્ટુ ઈ થાય તો અહીંયા આપણે લખીએ એ બી સી સમાંતર શ્રેણીમાં એટલે કે એપીમાં છે સમાંતર શ્રેણીમાં હોય એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સી ભાગ્યા બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સી ભાગ્યા ટુ થાય એટલે ટુ બી બરાબર એ પ્લસ સી આને આપી દઈએ ઇક્વેશન નંબર વન બીજું આપણને આપેલું છે કે બી સીડીએ સમગુત્તર શ્રેણીમાં છે તો અહીંયા આપણે લખીએ બી સી અને ડી જીપીમાં છે એટલે કે વચ્ચેનો વર સીનો વર ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ ડી આને આપી દઈએ ઇક્વેશન નંબર ટુ અને ત્રીજું આપેલું છે વન અપોન સી વન ડી અને વન અપોન ઇ એ સમાંતર શ્રેણીમાં છે તો વન અપોન સી વન ડી અને વન અપોન ઇ એ એપીમાં છે એટલે કે ટુ ભાગ્યા ડી બરાબર વન અપોન સી પ્લસ વન અપોન ઈ અહીંયા આપણે લસા લઈ લઈએ તો આપણને મળશે ટુ ભાગ્યા ડી ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ સી ભાગ્યા ઈ સી ડીને આપણે કરતા બનાવીએ તો ડી બરાબર ટુ અહીંયા ગુણાઈ જાય તો ટુ ઈ સી ભાગ્યા ઈ પ્લસ સી તો ડી આપણને મળી ગયો આને આપી દઈએ ઇક્વેશન નંબર થ્રી હવે સમીકરણ એક અને ત્રણમાંથી આપણે મળતી બી અને ડીની વેલ્યુ આપણે સમીકરણ ટુમાં મૂકીએ અહીંયાથી બીની વેલ્યુ અને અહીંયાથી ડીની વેલ્યુએ સમીકરણ ટુમાં મૂકી તો અહીંયા સમીકરણ ટુ છે સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ ડી અહીંયા ફરીથી આપણે લખી દઈએ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ ડી બી બરાબર હતું એ પ્લસ સી ભાગ્યા ટુ અને ડી બરાબર આપણને મળ્યું ટુ ઇ સી ભાગ્યા ઈ પ્લસ સી તો આપણે અહીંયા આખું પદ આપણને મળશે એ પ્લસ સી ભાગ્યા બી ગુણ્યા ટુ ઈ સી ભાગ્યા પ્લસ સી અહીંયા ઇઝ ઇક્વલ ટુ સી હવે આ બંને પદ આપણે અહીંયા સી સ્ક્વેરને ગુણી દઈએ અહીંયાથી પહેલાં ટુ ટુ કેન્સલ કરી દઈએ તો સી પ્લસ ઈ અહીંયા ઉપર સી સ્ક્વેરને ગુણીએ તો સી સ્ક્વેર ડોટ સી પ્લસ ઈ ઈ જ ઇક્વલ ટુ એ પ્લસ સી ઇન્ટુ સી ઈ હવે એમ અહીંયાથી એક સી સી કેન્સલ આઉટ થઈ જશે તો અહીંયા સી સી પ્લસ ઈ ઇજ ઇક્વલ ટુ એ પ્લસ સી ઇન્ટુ ઇ સી અંદર ગુણી દઈએ તો સી સ્ક્વેર પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ ઈ પ્લસ સી ઈ તો સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યા એ ઈ આ સી ઈ સી ઈ કેન્સલ આઉટ તો આપણે જે સાબિત કરવાનું હતું કે એ સી ઈ સમગુણોત્તર શ્રેણીમાં છે તે આપણે સાબિત કરી દીધું હવે આપણે એક્ઝામ્પલ નંબર એકવીસથી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું